ઓકે સર, એ લોકો કોર્ટના ઓર્ડર લઈને આવ્યા છે અને તું એક રિસ્પોન્સિબલ પોલીસ ઓફિસર છે. પોસ્ટર, તમે સમજતા કેમ નથી? એ લોકો કરસનના માણસો છે. કે સર, મેં તને રાત્રે પણ સમજાવી હતી ને કે એ લોકો કરસનના માણસો નથી. તો તમે કહેવા શું માંગો છો? કે એ લોકો લાલેના સાચા મમ્મી ડેડી છે? ના, એ લોકો મારા મમ્મી પપ્પા નથી. એનું અત્યારે કંઈ ના કહી શકાય. પણ કે સર, એ લોકો કોર્ટના ઓર્ડર્સ લઈને આવ્યા છે અને કાયદેસર રીતે આપણે લાલિયાને આ રીતે અહીંયા રોકી ના શકીએ. પહેલા ભગવાને મારી પાસેથી મહામદવાનો અધિકાર છીનવી લીધો અને હવે તમે છીનવી રહ્યા છો. કેસર, તને મારી પર વિશ્વાસ છે? પોતાના કરતા પણ વધારે. બસ તો પછી હું તને વચન આપું છું કે લાલિયો અહીંયા જ રહેશે. બસ તારે અત્યારે લાલિયાને લઈ અને નીચે આવવું પડશે. કરશન, તારો એક્ટર છે ને એ તો ઓવર એક્ટિંગ કરી રહ્યો છે. હું એને જોડે શાંતિથી વાત કરું છું ને એ મોટેથી બૂમો બૂમો પાડીને બોલે છે મારી સામે. એને કહી દે ફોન કરીને કે હું તારો બોસ છું. બોસ કેવી રીતે સમજાવું? ગઈકાલથી બંનેના ફોન સ્વિચ ઓફ આવે છે. બંનેને હું ટ્રાય કરી રહ્યો છું પણ બંનેના ફોન લાગતા નથી. તમે કામ કરો ને. એ એટલે હવે તું મને કામ કહીશ? બોસ, મારા કહેવાનો અર્થ એમ નથી. બોસ, આ તમે ત્યાં છો તો તમે એમને ખાલી એટલું સમજાવો કે એમનો ફોન સ્વિચ ઓન કરે, પછી હું એમને સમજાવી દઈશ કે એ તમારી સાથે આવું બિહેવ ન કરે. બોસ, સારું, હું એને ફોન ચાલુ કરવાનું કહું છું. 5 મિનિટ પછી તું એને ફોન કરીને કહી દેજે અને સમજાવી દેજે. હા, મોટાભાઈ, હું શું કહું છું કે તમે છે ને એક વાત. તારો ફોન ચાલુ કર. ફોન? બધી વાત મોટેથી બોલવી જરૂરી છે. તારો ફોન કેમ સ્વિચ ઓફ છે? મારો ફોન સ્વિચ ઓફ છે જ નહીં. મારો ફોન ચાલુ હોય કે બંધ હોય એનાથી તમારે શું લેવા દેવા? શું થયું વિક્રમસિંહ? કઈ નહીં, આ તો શું એમને બોલાવી ને એમની પાસે તું એમનો ફોન ન બદલેતો હતો. શું છે કે આપણને લાલિયાને મળવાની ઈચ્છા હોય તો લાલિયાને ફોન કરીને વાત તો કરી શકીએ. આ હર્ષવર્ધનભાઈ કેસરને લઈને આવ્યા કેમ નહીં? ક્યાંક લાલિયાને લઈને ભાગી તો નથી ગયા ને? મને એવું લાગે છે કે આ લોકો લાલિયાને લઈને કંઈક ભાગી ગયા. હમણાં પેલા બેન એવું બોલે. ના ના, અમારા કહેવાનો મતલબ એ નહોતો. અમે તો એમ કહેતા હતા કે. ચૂપ રહેશો તમે જરા? દેવીમાંસી આ શું ચાલી રહ્યું છે? હા, તમે જરા જઈને જુઓ ને હર્ષવર્ધન સિંહજી કેમ નથી આવ્યા. મને લાગે છે કે આપણે જાતે જઈને ચેક કરવું પડશે. ચાલ શ્રી. મેં કેસરને બહુ સમજાવી પણ એ માનવા તૈયાર જ નથી કે તમે લાલિયાના સાચા મમ્મી પપ્પા છો. અમે બધા જ પુરાવા આપી દીધા છે અને હવે જો તમે લોકો. મારી વાત હજી પૂરી નથી થઈ. મેં એમ કહ્યું કે મેં કેસર સાથે વાત કરી પણ એ માનવા તૈયાર નહોતી કે તમે લોકો એના સાચા મમ્મી પપ્પા છો. પણ મેં એને સમજાવી અને હવે માની ગઈ.
ડેડી તમે ક્યાં જઈ રહ્યા છો? કઈ નઈ, તો શું છે, ઉભા ઉભા પગમાં ખાલી તરી ગઈ ને એટલે જો. ભાઈ તમારે જે કેવું હોય જલ્દી કહો, અમારે મોડું થાય છે. મેં તમને કહ્યું કે હું તમારી ફક્ત 5 મિનિટ લઈશ, પ્લીઝ બેસો, પ્લીઝ. થેન્ક યુ. હર્ષવર્ધન સિંહ 5 મિનિટનું કહીને ગયા હતા, બહુ વાર થઈ ગઈ. અમે હર્ષવર્ધન ભાઈને બોલાવીને આવીએ. શાંતિ રાખો વેદિકા બહુ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. મારે ક્યાંય નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. તું ટેન્શન ના લે, તારા હર્ષવર્ધન કાકા બધું સરખું કરી દેશે. પણ એ હજુ સુધી આવ્યા કેમ નહીં? લાલિયા, તું હજી સુધી અહીંયા શું કરે છે? જા જા તારા રૂમમાં જા ને તારા સામાન લઈ આવ. હા, અહીંયા શું ઉભો છે? હમણાં તારા મમ્મી પપ્પા આવતા હશે. એક કામ કરો, તમે લોકો અહીંયા શાંતિથી બેસો, હું જઈને અશોધન સિંહજીને બોલાવી આવું છું. આમની સાથે વાત કરીને સંતોષ મળી ગયો હોય તો આમને રવાના કરો. વડીલ માફ કરજો, પણ અમે નક્કી કર્યું છે કે અમે એક અઠવાડિયા માટે અહીં જ રોકાવાના છીએ. પણ તમે તો તમારા દીકરાને લેવા આવ્યા હતા ને, તો પછી અહીંયા રોકાવાનો શું મતલબ છે? એમાં એવું છે ને કે કેસરબેનની અને હર્ષવર્ધનભાઈની લાલ્યા સાથે લાગણી બંધાઈ ગઈ છે. અને જો હું એક ઝટાકથી આવી રીતે લાલ્યાને લઈ જઈશ તો એમને બહુ દુઃખ થશે. એમે અમે લાલ્યા વગર આટલા વખત તો દૂર રહ્યા, અને હવે આખી જિંદગી લાલ્યા અમારા જોડે જ રહેવાનો છે. તો મને એમ થયું કે થોડા દિવસ વધારે કેસરબેન જોડે રહે એટલે એમની લાગણી ના દુભાય. તો એક કામ કરો, બહુ જ એવું હોય ને તો કેસર વહુને પણ તમારી સાથે લઈ જાઓ. હા, આ મારું ઘર છે, ધર્મશાળા નહીં કે જે પણ આવે આવીને રોકાઈ જાય. હા, તમારી વાત બરાબર છે દિગ્વિજયસિંહજી. ના, એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે ઘણા લાંબા વખતથી આ લોકોની આશા હશે કે દીકરો મળે એટલે એમની સાથે ઘરે સમય વિતાવીએ. તો હવે તમારો દીકરો મળી જ ગયો છે તો તમારે એને ઘરે જ લઈ જવો જોઈએ. અમે તો આખી જિંદગી અમારા લાલિયાને અમારી સાથે જ રાખવાના છીએ. પણ આ તો શું છે કે આ હર્ષવર્ધન ભાઈ ને કેસરબેન છે ને, એમની લાગણીને માન આપીને અહીંયા રોકાવાના છીએ. આમ લાગણીઓને માન આપવાની કોઈ જરૂર નથી. તમારા દીકરાને લો અને અહીંથી રવાના થઈ જાઓ. અમે આ ઘરમાં તમને રહેવા નહીં દઈએ. મોટા ભાઈ, આ ઘર પર ફક્ત તમારો હક નથી, મારો પણ છે. અને મોટા ભાઈ, ફક્ત એક અઠવાડિયાનો જ પ્રશ્ન છે. એક અઠવાડિયા માટે આ લોકોને અહીંયા રોકાવા દો. હું રિક્વેસ્ટ કરું છું, તમને હાથ જોડું છું તમારા, પ્લીઝ. પ્રેમાસી, ગેસ્ટ રૂમમાં આ લોકોની રહેવાની વ્યવસ્થા કરો. સારું, હું કરી દઉં છું. ફોજદારે એવું તે શું કહ્યું હશે કે આ લોકો અહીંયા રોકાવા માટે તૈયાર થઈ ગયા? અરે અરે, તમે આ શું કરી રહ્યા છો? મને મને આ શું કામ લઈ આવ્યા છો?